ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારના રોજ આઈએમએ કોન સુરત 2024 વિશે માહિતી આપવામાં આવી હતી. સુરતમાં 2022 સપ્ટેમ્બરના રોજ લે મેરિડિયન સુરત ડુમસ રોડ ખાતે આઈએમએ કોન સુરત 2024 કોન્ફરન્સ યોજાનાર છે, જેમાં હેલ્થના વિવિધ વિષયો પર ખ્યાતમાન ડૉક્ટર પ્રેઝન્ટેશન આપશે, જેમાં અમદાવાદ આણંદ સુરતના 14 જેટલા નિષ્ણાંત તબીબો પોતાના જ્ઞાન પીરસશે, જેથી તબીબોના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ દર્દીઓને સારવારમાં ઉત્તમ કક્ષાની ના મળી રહે તે હેતુથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના 600થી વધુ તબીબો ભાગ લેનાર છે. આ કોન્ફરન્સમાં કોઈ પણ જાતના ઝાકમ ઝાળ વગર ફક્ત એકેડેમિકને મહત્ત્વ આપવામાં આવશે. આ કોન્ફરન્સમાં વિવિધ સ્પેશિયાલિટીના તબીબો પોતાનું વક્તવ્ય આપશે, જેમાં સુરતના ખ્યાતમાન પેટના રોગના તબીબની પેનલ ડૉક્ટર સુભાષ નંદવાની જઠર સંબંધિત રોગોના નિદાન વિશે ચર્ચા કરશે. ડૉક્ટર અનિલ પટેલ કિડની ટ્રાન્સપ્લાન્ટના માં પ્રાથમિક માહિતી શું કાળજી લેવામાં આવવી જોઈએ તેને લઈને માહિતી આપશે. આણંદના ખ્યાતમાન ડૉક્ટર નવનાબેન પટેલ વંધત્વની સારવારમાં સેલ પ્રત્યારોપણની શોધ વિશેની માહિતગાર કરશે. કેન્સરમાં રેડિયોથેરાપીમાં તાજેતરમાં એડવાન્સ સારવારની વિસ્તૃત માહિતી ડૉક્ટર નેહા પટેલ આપશે. અમદાવાદના ડૉક્ટર દૈવત વૈષ્ણવ સ્વાદુપિંડની રોબોટિક સર્જરી વિશેની માહિતી આપશે, જ્યારે ડૉક્ટર દિવાકર જૈન લીવર ટ્રાન્સપ્લાન્ટની વિગતવાર માહિતી આપશે. તો ડૉક્ટર પ્રાર્થના જોશી પુરોલોજીમાં ઇનોવેટિવ ટેકનોલોજીની જાણકારી આપશે. તો સુરતના જાણીતા ડૉક્ટર એવા ડૉક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીમાં એડવાન્સ સ્ટેન્ટની માહિતી આપશે. આ ઉપરાંત વિવિધ ડૉક્ટર દ્વારા પણ વિવિધ ક્ષેત્રમાં પોતાને લગતી માહિતી આપનાર છે. ઓનરરી સેક્રેટરી આઈએમએ સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દ્વારા આ રવિવાર એટલે 22 સપ્ટેમ્બરના રોજ લે મેરિડિયન ખાતે સુરતના તબીબોનું એક કોન્ફરન્સનું આયોજન કરેલું છે, જેમાં 550થી વધુ ડેલિગેટ ડોક્ટર્સો ભાગ લેશે અને 14 જેટલા મેડિકલ વિષયના નિષ્ણાંત તજજ્ઞો પોતાનું વક્તવ્ય આપશે અને તેમના જ્ઞાનમાં વધારો કરશે. લે મેરિડિયન હોટેલ ટીજીબી ખાતે આ પ્રોગ્રામ છે, સવારે 9 થી સાંજે 5 વાગે. આમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જે તબીબો છે તે ભાગ લેશે. ત્યાં અલગ અલગ વિષયના તજજ્ઞ ડોક્ટરો, કાર્ડિયકના છે, ઓન્કોના છે, આવા બધા અલગ અલગ સ્પેશિયાલિટીના ડોક્ટરો પોતાનું જ્ઞાન ત્યાં પીરસશે.